ಶ್ರಮಣೀಯದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಸಹಜಾನಂದಾಯ ನೀಲಕಂಠಾಯ ಚ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಚರಣಕಮಲೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನೀ ಜಯ್. ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣ ಮಹಾರಾಜನೀ ಜಯ್. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ್ ಮಹಾರಾಜನೀ ಜಯ್. ಕಥಾ ಸಾಂಭಳನಾರ ಬಧಾಜ್ ಭಕ್ತೋನೆ ಖೂಬ್ ಭಾವಥಿ ಜಯ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಸದ್ಗುರು ಶ್ರೀ ನಿಷ್ಕುಳಾನಂದ ಸ್ವಾಮಿ ವಿರಚಿತ ಆ ಭಕ್ತಿನಿಧಿ ನಾಮನೋ ಗ್ರಂಥ ಕೆಟ್ಲಿ ಅದ್ಭುತ ದಾದಾ ತಮೆ ವಾತ್ ಕರಿ ಮಂತವ್ಯಮಾ ಕೆ ಸ್ವಾಮಿ ಎಂ ಕಹೆ ಛೆ ಭಗವಾನ್ನೆ ರಾಜಿ ಕರ್ವಾ ಮಾಟೆ ಭಕ್ತಿ ಜೇವು ಬಿಜು ಕೋಯ್ ಮಹಾನ್ ಸಾಧನ್ ನಥಿ. ಅನೆ ಏಕ್ದಮ್ ಸಾಚಿ ವಾತ್ ಶಾಸ್ತ್ರಮಾ ಲಖ್ಯು ಛೆ ಭಕ್ತಿ ಪ್ರಿಯೋ ಹಿ ಮಾಧವ. ಭಗವಾನ್ನೆ ಪ್ರಸನ್ನ ಕರ್ವಾ ಮಾಟೆ ಭಕ್ತಿ ಜೇವು ಬಿಜು ಕೋಯ್ ರಸಾಯಣ ನಥಿ. ಎಮಾ ಪಣ ನಿಷ್ಕಾಮ ಭಕ್ತಿ, ಎಮಾ ಪಣ ನಿಷ್ಕಪಟ ಭಕ್ತಿ. ಭಗವಾನ್ನೆ ಅತಿ ಪ್ರಸನ್ನ ಕರೆ ಛೆ. ಆವೋ ಆಜೆ ಸ್ವಾಮಿ ಏಕ ಬೀಜೀ ವಾತ್ ಆಪಣ್ಣೆ ಸಮಜಾವೆ ಛೆ. ಭಕ್ತಿನೋ ಮಹಿಮಾ ಗಾತಾ ಗಾತಾ ನಿಷ್ಕುಳಾನಂದ ಸ್ವಾಮಿ ರೋಜ್ ಆಪಣ್ಣೆ ಏಕಾದ ನವೀ ವಾತ್ ಸಮಜಾವೆ ಛೆ. ಭಗವಾನ್ನೆ ಪ್ರಸನ್ನ ಕರ್ವಾ ಭಕ್ತಿ ಶ್ರೇಷ್ಠ ಸಾಧನ ಛೆ. ಎ ಗೈಕಾಲೆ ಆಪಣೆ ಸಾಂಭಳು ಪರಮ ದಿವಸೆ ಭಕ್ತಿ ಛೆ ಎ ನಿರ್ವಿಘ್ನ ಛೆ ಎವು ಆಪಣೆ ಸಾಂಭಳು. ಎನಾ ಕರ್ತಾ ಆಗಳ ಭಕ್ತಿ ಛೆ ಎ ನಿರ್ಭಯ ಸಾಧನ ಛೆ. ಸೋನಾನಾ ಘಡಾನಾ ದೃಷ್ಟಾಂತ ಸಾಥೆ ಸ್ವಾಮಿಯ ವಾತ್ ಕರಿ. ಏನಾ ಕರ್ತಾ ಆಗಲಾ ದಿವಸೆ ಬೀಜಾ ಬಧಾ ಸಾಧನ ಉಪರ್ ವಿಘ್ನೋ ರಹ್ಯಾ ಛೆ. ಎ ವಿಘ್ನೋ ಕೇವಾ ಛೆ, ಕೇವಿ ರೀತಿ ರಹ್ಯಾ ಛೆ, ಎ ವಾತ್ ಸ್ವಾಮಿಯ ಕರಿ. ಆಜೆ ಸ್ವಾಮಿ ಸಮಜಾವೆ ಛೆ. ಎ ಭಕ್ತಿ ಸಮಾನ ನಥಿ ಭವಮಾ ಕಾಯಾ ಜೆ ಸಮಜು ಸಮಜೋ ಸಹು ಮನ ಮಾಯಾ ಜೆ. ಭಕ್ತಿ ಸಮಾನ ನಥಿ ಭವ ಮಾ ಕಾಯಾ ಜೆ ಸಮಜು ಸಮಜೋ ಸಹು ಮನ ಮಾಯಾ ಜೆ. ಪ್ರಭು ಪ್ರಸನ್ನ ಕರ್ವಾ ಛೆ ಅನುಪ ಉಪಾಯ ಜೆ ತೇನೆ ತುಲ್ಯ ಬಿಜು ಕೇಮ ಕೇವಾಯ ಜೆ. ಸ್ವಾಮಿ ಎಂ ಕಹೆ ಛೆ ಆ ಭವಸಾಗರನೆ ಪಾರ ಕರ್ವಾ ಮಾಟೆ ಭಕ್ತಿ ಜೇವು ಬಿಜು ಕೋಯ್ ಸಾಧನ ನಥಿ. ಸಮಜು ಶಾಸ್ತ್ರನ ಜಾಣನಾರ ಸಂತೋನೆ ಭಕ್ತೋ ಎ ಅವು ಸಮಜೆ ಛೆ, ಎಂನೋ ಅನುಭವ ಛೆ. ಪ್ರಭು ಪ್ರಸನ್ನ ಕರ್ವಾ ಛೆ ಅನುಪ ಉಪಾಯ ಜೀ ತೇನೆ ತುಲ್ಯ ಬಿಜು ಕೇಮ ಕಹೆವಾಯ ಜೀ. ಕಾರಣ ಕೆ
ભગવાનને પ્રસન્ન કરવાનો ઉપાય ભક્તિ છે, એટલે આ ભવસાગરમાંથી તરવાનો ઉપાય પણ ભક્તિ છે. બે દિવસ પહેલા આપણે વાત શ્રવણ કરી હતી, ભક્તિ ભક્તિ આપણે કરીએ છીએ, પણ એ ભક્તિ એટલે શું? ભગવાનના સ્વરૂપમાં મહાત્મ જ્ઞાને સહિત અત્યંત હેત, એનું નામ ભક્તિ. આવું સાધન જો જીવનમાં આવી જાય તો આ ભવસાગરને તરતા વાર નથી લાગતી. આપણા કેટલા બધા સાધન કીર્તનો છે, ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના, કરીએ કોટી ઉપાયજી, કરોડો સાધન કરવામાં આવે તેમ છતાં ભવસાગરના અંતને પામતો નથી. પણ નિર્મળ ભક્તિ, નિર્દોષ ભક્તિ, નિષ્કામ ભક્તિ, નિષ્કપટ ભક્તિ એક એવું સાધન છે. મેં કહ્યું ને, ગોપાંગનાઓએ નથી પૂજા કરી, નથી યજ્ઞો કર્યા, નથી જાજા સાધનો કર્યા, પણ નિર્મળ નિર્દોષ પ્રેમ ભગવાનમાં હતો, મહિમાએ સહિત ભગવાનમાં પ્રેમ હતો. તો પરિણામ એ આવ્યું કે ગોપાંગનાઓ ભરવાડની પત્ની હોવા છતાં ભવસાગરને તરી ગઈ. અને મોટા મોટા સોભરી જેવા મહર્ષિઓ 60,000 વર્ષ સુધી યમુનાના ધરામાં બેસીને તપ કરે, પણ સાધનનું બળ હતું. અને પરિણામ શું આવ્યું આપણે જાણીએ છીએ. સાધનના બળને લીધે પરિણામ એ આવ્યું, 60,000 વર્ષ તપ કરનારા સોભરી જેવા ઋષિ પણ ત્યાંથી પડ્યા. સ્ત્રીને વિશે આસક્ત બન્યા, સંસાર માંડ્યો અને આખી સોસાયટી ઊભી કરી. હનુમાનજી મહારાજ જેવા તમે જુઓ, એની પાસે કયું સાધન હતું? હનુમાનજી મહારાજે કોઈ યજ્ઞ કર્યા છે? રાવણ મોટા યજ્ઞ કરતો, હનુમાનજીએ યજ્ઞ કર્યા ક્યાંય કથા નથી. તો હનુમાનજી શું પૂજાપાઠ સંધ્યા વંદન કરતા હતા એવી કથા છે? ક્યાંય કથા નથી. શું કર્યું હનુમાનજી મહારાજે? કેવળ ને કેવળ નિર્દોષ, નિષ્કામ અને નિષ્કપટ પ્રેમ ભગવાનને વિશે કર્યો. સબરી ઘનશ્યામ દાદા એ ભીલડી હતી, બોલો. હવે ભીલડીબાઈને શું સમજાય? ભીલડીબાઈ શું કરી શકે? એક ભીલની પત્ની ભીલડી હોવા છતાં પણ ભગવાનમાં એને નિર્દોષ પ્રેમ, પરિણામ શું આવ્યું આપણે જાણીએ છીએ. એટલે તો ગુરુજી વારંવાર કડી ગાય છે ને, એ ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માગું છું, એ ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માગું છું, એ રહે જન્મો જન્મ તારો સાથ પ્રભુ એવું માગું છું, એ તારું મુખડું મનોહર જોયા કરો. આ ભક્તિ. મહારાજના દર્શન ન થાય અકળામણ થવા લાગે, આનું નામ પ્રેમ. ભગવાનના દર્શન થાય તો આનંદની ભરતી આવે હૃદયમાં, આનું નામ પ્રેમ. પ્રેમ સંયોગમાં પણ દેખાય છે, પ્રેમ વિયોગમાં પણ દેખાય છે, પ્રેમ પ્રાપ્તિમાં પણ અનુભવમાં આવે છે, પ્રેમ અપ્રાપ્તિમાં પણ અનુભવમાં આવે છે. આ પ્રેમના બંને સ્વભાવ ઓળખવા જેવા છે. એ તારું મુખડું મનોહર જોયા કરો, એ રાત દિવસ તારો કીર્તન કરો, રહે અંત સમય તારું ધ્યાન પ્રભુ એવું માગું છું, એ ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માગું છું. શું અદ્ભુત ભક્તિની સાધના છે.
સુરદાસજીને તમે પૂછો, તુલસીદાસજી મહારાજને તમે પૂછો, મુક્તાનંદ સ્વામીને તમે પૂછો, પ્રેમાનંદ સ્વામીને તમે પૂછો. આપણી બ્રહ્મવિદ્યા નામની માસિક આવે છે, તમારામાંથી ઘણા બધા ભક્તોના ઘરે આવતી હશે. એ બ્રહ્મવિદ્યા માસિકમાં આ મહિનાનો લેખ છે આપણા નાના સંત સત્સંગ સ્વામી જોબનવા વીત જાય પ્રેમાનંદ સ્વામીનું આ પ્રેમ પદ. એના ઉપર એ સ્વામીએ એટલી સુંદર નાની નાની વાતો લખી છે, એટલી સુંદર. દાદા, તમારા ઘરે જો બ્રહ્મવિદ્યા માસિક આવતું હોય ને તો વાંચજો. એક નાના નિર્દોષ સાધુના હૃદયમાંથી કેવી નિર્મળ વાતો પ્રગટ થાય છે. પ્રેમીનો મહિમા કેટલો બધો છે. પ્રેમ પણ જ્યારે ભગવાનમાં થાય ને ત્યારે પ્રેમનો અનંત ઘણો મહિમા વધી જાય છે. આ દુનિયામાં પ્રેમ જેવું કોઈ તત્વ નથી. પ્રેમ છે તો જીવન છે, પ્રેમ છે તો જગત છે, પ્રેમ છે તો સંસાર છે, પ્રેમ છે તો સત્સંગ છે. આ દુનિયાનું સૌથી મહાનમાં મહાન તત્વ પ્રેમ નામનું છે. તમારા સંસારમાં તમે જો બે જણા રહે છે પણ બંનેને જો પ્રેમ છે તો નંદનવન છે. ઝૂંપડું હોય તો પણ નંદનવન જેવું લાગે, સ્વર્ગ જેવું લાગે. અને બંનેને પ્રેમ નથી તો આલીશાન રાજમહેલ હોય, સ્વર્ગ ઊભું કર્યું હોય તો પણ કેવું લાગે. પ્રેમ છે તો વૃદ્ધ અવસ્થા છે, ડોસાડોસી છે, દાદા દાદી છે, કોઈ આસપાસ માણસ નથી, સાથ નથી, સંગાથ નથી, પણ બે જણા છે ને પ્રેમ છે તો આ જગતમાં પણ દેખાય છે ને વૃદ્ધ અવસ્થા નથી નડતી, એના શરીરમાં રોગ છે ને નથી નડતા, એની જિંદગી એકદમ દુઃખમય જિંદગી હોવા છતાં પ્રેમ તત્વ ઉમેરાય એટલે સુખમય લાગે અને શાંતિથી પાર પડે. અને ભર યુવાન હોય, 22 વર્ષ 23 વર્ષની યુવાની હોય અને બે જણા પંખીડા નક્કી કરે અને એમાં કંઈક મતભેદ થાય અને એકાબીજા હાના કરે, આત્મહત્યાઓ કરી દે છે. પ્રેમ તૂટે તો માણસનું જીવન તૂટે છે. એટલા માટે કોઈ કવિએ લખ્યું છે, પ્રેમ ન કેવળ બંધન, પ્રેમ બે હૃદયનું સ્પંદન. પ્રેમ ન કેવળ ઉપાધિ, પ્રેમ તો એક ભાવ સમાધિ. પ્રેમ ન કેવળ બંધન, બે હૃદયનું સ્પંદન. આ જગતનો પ્રેમ જે તુચ્છ પ્રેમ છે, જે ગંધાતો પ્રેમ છે, તેમ છતાંય પ્રેમની કંઈક વિશેષતા આપણને આ દુનિયામાં પણ દેખાય છે. તો એકવાર ભગવાન સાથે જો પ્રેમ થાય ને, એકવાર હરિમાં જો હેત થાય ને, એકવાર જો પ્રભુમાં પાગલ બની જાય ને, પ્રેમ ક્યાં ક્યાં દેખાય. એ તારું મુખડો મનોહર જોયા કરો. આજે પૂર્ણિમાનો દિવસ છે, આપણને એમ થાય ચાલો ઘનશ્યામ મહારાજના દર્શન કરવા જઈએ. જઈ ન શકીએ તો ચાલો ઓનલાઈન મહારાજના લાઈવ દર્શન આજે કરીએ. આ પ્રેમ છે. થોડો આપણી પાસે સમય હોય તો આપણને એમ થાય ચાલો આજે મહારાજની 5 માળા કરીએ, 2 કીર્તન મહારાજ પાસે બેસીને ગાઈએ, ચાલો આજે જન્મંગળથી મહારાજનું પૂજન કરીએ, પૂનમનો દિવસ છે, ચાલો આજે આપણે વંદુના 2 પાઠ કરીએ, પૂનમનો દિવસ છે. હમણાં મને હરિભક્તો વાત કરતા હતા કે અમેરિકા ઉપર એટલી મોટી આપત્તિ હ્યુસ્ટનમાં આવીને ગઈ હમણાં, પણ એના કરતાં કેટેગરી 5નું એટલું મોટું હરિકેન હમણાં આવવાનું છે પાછું બીજું ફ્લોરિડા બાજુ. આવી વારંવાર આપત્તિઓ આવ્યા જ કરે છે, ચાલુ જ છે. આટલી બધી આપત્તિ આવે છે છતાં આપણને ભગવાનમાં હજી વિશ્વાસ નથી જાગતો, હજી પ્રેમ નથી જાગતો. અને બહુ સનાતન સત્ય છે, ભગવાન કળિયુગમાં આવી આપત્તિઓ વારંવાર મોકલે છે. એનું કારણ એટલું જ છે કે જો આવી આપત્તિ ન હોય ને તો આ જીવ ભગવાનનું ભજન કરે એવો નથી. શાસ્ત્રોમાં લખ્યું કળિયુગના જીવ દુઃખને લીધે ભગવાનનું ભજન કરશે, સુખને લીધે નહીં, સમજણથી નહીં. શાસ્ત્ર કહે છે સમજીને પ્રભુ ભજે એ ઉત્તમ છે,
કે લાલચે કરીને પ્રભુ ભજે એ મધ્યમ છે, અને દુઃખે કરીને પ્રભુ ભજે એ કનિષ્ઠ છે, એ પણ ભક્ત છે. દુઃખને લીધે પણ ભગવાનની ભક્તિ કરવામાં આવે ખોટી નથી. ગીતાજી એટલા માટે ચાર પ્રકારના ભક્ત કહે છે, જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની, આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની ચાર પ્રકારના ભગવાનના ભક્ત છે. વચનામૃતમાં પણ મહારાજે આ વાત અતિ વિસ્તાર સાથે કરી. દાદા કેવા ચાર ભક્ત? જુઓ, આર્ત દુઃખે કરીને ભગવાનનું ભજન કરે તે, જ્ઞાની સમજણથી ભગવાનનું ભજન કરે તે, મહાત્મ્ય જ્ઞાને સહિત ભગવાનનું ભજન કરે તે, અર્થાર્થી કંઈક લાલચ માટે ભગવાનનું ભજન કરે તે, સકામ ભક્તિ કરે તે આર્ત, અને જિજ્ઞાસુ, જિજ્ઞાસુ એટલે કંઈક જાણવા કંઈક મેળવવા માટે ભગવાનની ભક્તિ કરે તે. ઇતિહાસમાં એવી પણ કથાઓ છે, તમને જો સમય મળે તો, કૃષ્ણ પ્રેમ. રોનાલ્ડ નિક્સન નામનો વ્યક્તિ બીજા વિશ્વયુદ્ધની અંદર બ્રિટનનો ફાઇટર પ્લેનનો પાયલોટ હતો. બ્રિટન અને જર્મની વચ્ચે એટલો મોટો જંગ જામેલો, અને એ સમયમાં વિમાનો આકાશમાં ઉડાડવા માટે આ રોનાલ્ડ નિક્સન જર્મન સાથે લડવા માટે મોકલવામાં આવ્યો હતો. વિમાન લઈને આકાશમાં નીકળ્યો છે, અને એવામાં અચાનક એણે સામે એક દ્રશ્ય જોયું, જર્મન વિમાનોની આખી ટોળી, એક નહીં અનેક જર્મન વિમાનો સામે. અને જર્મનનો એવો, એ સમયનો તમે જાણો છો એનો મૂડ કેવો હતો, જર્મનીનું આક્રમણ કેવું હતું. અમે હમણાં જ લંડન જઈને આવ્યા યુરોપમાં, હજી પણ એના અવશેષો દેખાય છે. જર્મનીએ જે આક્રમણ કર્યો હતો, યુરોપની કેળ ભાંગી નાખી હતી, યુરોપ આખાને ખલાસ કરી નાખ્યું હતું, વિન્સ્ટન ચર્ચિલની ઊંઘ હરામ કરી નાખી હતી. આખી દુનિયામાં ઊંચું માથું લઈને ફરનાર બ્રિટનને કમર તોડ એણે જવાબ આપેલો. આડેધડ જોયા વગર કેટલા માણસો કેવી રીતે શું મરે કોઈ વિચાર જ નહીં માનવતાનો. આવો આક્રમણ આતંકવાદ કરતા આગળ નીકળી ગયેલો માણસ, અને ધુઆંધાર પ્લેનો બોમ્બ વર્ષા કરે ચારે બાજુ, અને એ સમયમાં રોનાલ્ડ નિક્સન સામે આખી પ્લેનની એક ટોળી આવે છે જર્મનના પ્લેનો. આને નક્કી થઈ ગયું, વિમાનના અકસ્માતો તમે જાણો છો, વિમાનમાં માણસ માટે મરવું એટલે વિમાનની ગતિથી જ મરતો હોય છે. રોનાલ્ડ નિક્સનને એક આંખના પલકારામાં પોતાની સામે મૃત્યુ દેખાવા લાગ્યું, પણ એણે સાંભળ્યું હતું, એણે વાંચ્યું હતું, એણે કોઈક જગ્યાએ ચર્ચોમાં પાદરી પાસે સાંભળ્યું હતું, જાણ્યું હતું, કોઈક દિવ્ય શક્તિ છે. જ્યારે આ દુનિયાની બધી શક્તિ ખૂટી પડે ત્યારે એ શક્તિ કામ આવે છે, એ ડિવાઇન પાવર છે. ઇઝ ગોડ, ઇઝ સુપ્રીમ વન, નથિંગ હાયર ધેન ધેટ, નો વન કેન ઓવર રૂલ ઇટ. એક એવી અનાદિ શક્તિ છે, પરમ તત્વ છે, પરમાત્મા છે, પરબ્રહ્મ છે. અને કહેવાય છે, રોનાલ્ડ નિક્સને પોતાની આંખો બંધ કરી દિવ્ય પરમાત્માને હૃદયથી, હૃદયના આર્તનાદથી પ્રાર્થના કરી. આ સત્ય ઘટના કહું છું, વિદેશના રેકોર્ડમાં નોંધાયેલી ઘટના કહું છું તમને. તમે ગૂગલમાં જઈ ખાલી રોનાલ્ડ નિક્સન અથવા કૃષ્ણ પ્રેમ આટલું લખશો ને તો તમને આખી હિસ્ટ્રી એટલા ડિટેલમાં, વિસ્તારમાં, બધી ભાષામાં અવેલેબલ છે. રોનાલ્ડ નિક્સન આંખ બંધ કરી ભગવાનને સંભારે ખાલી, દાદા હૃદયથી પુકારે ખાલી, હા, કોઈક દિવ્ય શક્તિના પ્રતાપે શું થયું શું ન થયું કોઈને ખબર નથી, હજી તો ઇતિહાસ અનનોન છે. જર્મનના બધા પ્લેન આકાશમાંથી જેમ વાદળું ખસી જાય એમ બધા ખસી ગયા. જર્મનના પ્લેનો ખસવાય બહુ અસંભવ હતું, અને શાંતિથી રોનાલ્ડ નિક્સન પોતાનું પ્લેન ઉતારી, આ એરપોર્ટ પર ઉતારી અને શ્વાસ નિરાતે એને લઈ બહાર નીકળ્યો. નીકળતાની સાથેના મનમાં વિચાર આવ્યો, આજે મારું મૃત્યુ નક્કી હતું, આજે મારી પાસે બચવાની કોઈ આશા નહોતી. મેં હૃદયથી આ એક પરમ તત્વને યાદ કર્યું, એટલી વારમાં મારી જો આટલી મોટી રક્ષા થતી હોય તો એ પરમ તત્વ શું છે મારે જાણવું છે. એ માણસ લાઇબ્રેરીમાં જાય, વારંવાર ડિવાઇન પાવર ભગવાન શું છે વાંચે,
વાંચતા વાંચતા ઊંડા ઉતરતા ખબર પડી કે ભગવાનને જાણવા માટે આ દુનિયામાં શ્રેષ્ઠ જગ્યા હોય તો ભારત, અને ભારતમાં પણ હિમાલયના યોગી સાધુઓ ભગવાનનો સાક્ષાત્કાર અનુભવ કરે છે. આટલી સારી નોકરી જોબ છોડી હિમાલયમાં ગયો. એના સાથીદારોએ લંડનના માણસોને મૂર્ખ કહ્યો, પાગલ કહ્યો, ગાંડો કહ્યો કે તું આવા કામ માટે આવી સારી નોકરી છોડી દે છે. પણ આના મનમાં એક ભૂત હતું, એક જનૂન હતું, એક લગન હતી કે મારે બસ એ તત્વને ઓળખવું છે, હિમાલયમાં આવીને સાધના કરે, સારા સારા સંતોને મળે. દીક્ષા લીધી, સાધુ બન્યા. એ રોનાલ્ડ નિક્સન સાધુ બન્યા, એનું નામ પડ્યું કૃષ્ણ પ્રેમ. નામ કેવું પાડ્યું દાદા? એના જીવનના અમુક પ્રસંગો મેં વાંચ્યા છે, કદાચ તમને ને મને જેટલો ભગવાનમાં પ્રેમ હોય ને એના કરતાં અનંત ગણો પ્રેમ આ વિદેશી, આ એક જેનો જન્મ કોઈ એવી પવિત્ર સંસ્કૃતિમાં પણ નથી એવા માણસના હૃદયમાં થયો. કારણ શું? એણે અનુભવ કરી લીધો કે પરમ તત્વ છે, પામવા જેવું એ તત્વ છે, પ્રેમ કરવા જેવું એ તત્વ છે. વૃંદાવનની રેટીમાં આળોટતો, બ્રિટિશરો વૃંદાવનમાં આવ્યા છે, શોધતા શોધતા ક્યાં છે રોનાલ્ડ નિક્સન ખબર પડી, અને એ લોકો એની આવી હાલત જોઈ ધૂળમાં આળોટે છે, જાતે રસોઈ બનાવે છે, ભગવાનને પ્રેમથી જમાડે છે. એને કેવા કડવા શબ્દો કયા, અને કડવા શબ્દો કેનારા બ્રિટિશરને કૃષ્ણ પ્રેમ હસતા હસતા જવાબ આપે છે, ભાઈ તમને હું કેવી રીતે સમજાવું કે ગાંડો હું છું, ગાંડા તમે છો, એ તો સમય નક્કી કરશે. પણ એટલી વાત ચોક્કસ છે કે મારા હૃદયનો આનંદ, મારા ચહેરાનો આનંદ દુનિયા એમ કહેશે કે તમારા કરતાં અનંત ગણો છે, હું કોઈક દિવ્ય માર્ગ ઉપર છું. બસ આનું નામ પ્રેમ, આનું નામ ભક્તિ. આવી ભક્તિ ભવસાગરમાં નાવ સમાન છે. આવી ભક્તિ બીજા સાધન ઓછા હોય ને તો પણ આપણને પરમાત્મા સુધી પહોંચાડી દે છે. મહારાજ માટે થાળ બનાવીએ, આજે મારા હાથનો થાળ મહારાજ જમશે. શ્રીજી સ્વામી વાત કરી હતી ને ગંગાબાનો પ્રેમ, કેવો પ્રેમ! એ વૃદ્ધ ડોસી માને કેવો પ્રેમ હશે. શ્રીજી મહારાજને દીકરો કહીને બોલાવે. આ દુનિયામાં માં અને દીકરાનો પ્રેમ અદ્ભુત પ્રેમ છે, એ વાત્સલ્યનો પ્રેમ અજોડ પ્રેમ છે. ગંગા માને શ્રીજી મહારાજ પ્રત્યે જે પ્રેમ હતો, અને એમાં પણ શ્રીજી મહારાજ માટે રસોઈ થાળ બનાવવાનો થાય ને ગંગામાના હૃદયમાં આમ પ્રેમની ભરતી આવે. આપણે થાળ બનાવતા હોઈએ આપણને એમ થાય છે મારા હાથનો થાળ આજે મહારાજ જમશે. મહારાજને થાળ જમાડી આપણે ક્યારે હૃદયથી પ્રાર્થના કરી છે પુકારીને? આપણા આંખના બે આંસુ પડ્યા છે, હે મહારાજ આજે મારા હાથનો થાળ જમો પ્રભુ. આપણા હૃદયમાંથી આર્ત સ્વરે ક્યારે પ્રાર્થના ઉઠી છે? કોઈ પણ સેવા, દર્શન કરવા આવીએ મહારાજની મૂર્તિના દર્શન કરતા કરતા આપણે તલ્લીન તન્મય બની જઈએ છીએ. પ્રાતઃ પૂજા કરવા બેસીએ, ઠાકોરજીની મૂર્તિ હોય, અને પૂજા કરતા કરતા મોટા મોટા સદગુરુ સંતોની વાત છે, અરે ગ્રહસ્થ ભક્તોની વાત છે, શિવલાલભાઈ શેઠ પૂજા કરતા એની પૂજામાં ભગવાન પ્રગટ થતા, પ્રત્યક્ષ આવીને મહારાજ બેસતા, કેટલી એની એકાગ્રતા, કેટલો એનો પ્રેમ, કેવી એની પ્રગટ ભાવના હશે. અરે હમણાંની કથા, અમે જેમને મળ્યા છીએ મહેન્દ્રભાઈ, એમના ભાઈ ખુશાલભાઈ પાટડી ગામના, એ મહેન્દ્રભાઈના પિતાજી ભૂદર બાપા ધામમાં ગયા, એમની કથા અમે સંતોએ વાંચી છે, પારાયણ આખી કરી છે. એ ભૂદર બાપા પૂજા કરવા બેસતા એમની પૂજા કેવી હતી આજે પણ ગામના માણસો વાત કરે છે, આજે કે છે, આજે પણ એના સાક્ષી માણસો છે. એટલા માટે ભક્તો, બસ ભગવાનમાં પ્રેમ જેવું શ્રેષ્ઠ બીજું કોઈ સાધન નથી. પ્રેમ કેવી રીતે કરવો? ઘણા બધા રસ્તા છે. પુરુષ હોય તો એના પ્રેમ કરવાની પ્રક્રિયાઓ જુદી છે, સ્ત્રી ભક્તો હોય તેને ભગવાનમાં હેત થવાની પ્રક્રિયા જુદી છે. પ્રેમ થવાનું કોઈ એક કારણ નથી, અનેક કારણ છે. પણ કોઈ પણ રીતે થાળ બનાવવાના નિમિત્તથી
સેવા કરવાના નિમિત્તથી, દર્શન કરવાના નિમિત્તથી, મહારાજના શણગાર સંભાળવાના નિમિત્તથી આપણા પિયુડા મહારાજ ઘનશ્યામ મહારાજ તો એવા છે. તમે આ ઘનશ્યામ મહારાજને રોજ દર્શન કર્યા કરો ને તો પણ અંતરમાં પ્રેમ ઉભરાયા જ કરશે, ઉભરાય, દર્શનથી પણ પ્રેમ થાય. મહારાજના નેત્રો, મહારાજના ગાલ, મહારાજની નમણી નાસિકા, મહારાજના લાલ ઘૂમ અધર ઓષ્ઠ, પૂર્ણિમાના ચંદ્રને લજ્જિત કરે એવું મહારાજનું મનોહર મુખારવિંદ, આપણા પિયુડા મહારાજના એકે એક દિવસના દર્શન તો તમે જુઓ. કરો આ દર્શન, વારંવાર કરો દર્શન, કરતા કરતા પણ મહારાજને હૃદયથી પ્રાર્થના કરો, હે મહારાજ તમારી મૂર્તિમાં હેત કરાવો, તમે જ માર્ગ છો, તમે જ મંજિલ છો, તમે જ સાધન છો, તમે જ સાધ્ય છો, તમારી કૃપા વિના તમારી મૂર્તિમાં કોઈને હેત થતું નથી. તુમ્હરી કૃપા તુમહી રઘુનંદન, જાનહી ભગત ભગત ઉર ચંદન. તુલસીદાસજી મહારાજે દાદા કેવું લખ્યું જુઓ, તુમ્હરી હે કૃપા તુમહી રઘુનંદન, જાનહી ભગત ભગત ઉર ચંદન. તમારી કૃપાથી જ તમારો ભક્ત તમને જાણી શકે છે. મહારાજને હૃદયથી પ્રાર્થના કરીએ, હે પ્રભુ તમારી મૂર્તિમાં અત્યંત હેત કરાવો. સ્વામી એટલા માટે કહે છે, સમજુ માણસો આમ જાણે છે, કેવાતું નથી કલ્પ તરુ નવનિધિને સિદ્ધિ સમેત, કામદુધા અમૃતની ઉપમા ન ઘટે કહું કોઈ રીત. સ્વામીને એમ થાય છે આ ભક્તિ કેવું શ્રેષ્ઠ સાધન છે એને ઉપમા દ્વારા સમજાવું, દ્રષ્ટાંતે કરીને સમજાવું. પરંતુ સ્વામી એમ કહે છે, મને એમ થાય છે આ ભક્તિરૂપી આ પ્રેમના પોધાને, આ પ્રેમના છોડને, ભગવાન કરેલા પ્રેમના છોડને ઉપમા કેની આપું? કલ્પતરુની આપું? ના 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 ના, કલ્પતરુ આ લોકના સુખ આપે છે, મૂર્તિનું મહાસુખ નથી આપી શકતું. એમ થયું નવનિધિની ઉપમા આપું? ના, નવનિધિ એ તો અતિ તુચ્છ છે. પ્રેમ રસાયણ ભક્તિરૂપી અમૃત એ તો અતિ મહાન છે. કામદુધાની ઉપમા આપું? કામધેનુની ઉપમા આપું? નહીં નહીં, એ પણ શક્ય નથી. કામધેનુમાં પણ એને પાળવી પડે, પોસવી પડે, સાચવવી પડે, દોવી પડે, કેટલી રાજી કરે ત્યારે, પણ આ તો એના કરતાં સુગમ સાધન છે. અમૃતની ઉપમા? સ્વામીને લાગ્યો એક પણ ઉપમા કલ્પતરુની નહીં, નવનિધિની નહીં, કામધેનુની નહીં, અમૃતની આ એક પણ ઉપમા ભક્તિને ઘટતી નથી. આ બધા કરતાં ભક્તિ, ભગવાનમાં પ્રેમ એ શ્રેષ્ઠ છે. જેમ મંદારમાં સાર બહુ બાવના ચંદન, પાષાણમાં સાર પારસ, સપ્ત ધાતુમાં સરસ સુવર્ણ, તેમ ભક્તિ સાધનમાં સરસ. સ્વામીને થયું ઉપમા તો કોઈ સંભવ નથી, એટલે સ્વામીએ હવે વર્ણન બદલ્યું. જેમ જેટલા બધા ઝાડ છે બધામાં બાવના ચંદન એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે, પથ્થર જેટલા છે એમાં પારસમણી શ્રેષ્ઠ છે, સાત પ્રકારના ધાતુ ગણાવવામાં આવે એમાં સુવર્ણ અતિ શ્રેષ્ઠ છે, એમ જેટલા સાધન છે એ બધા સાધનમાં ભક્તિ શ્રેષ્ઠ છે. આવી રીતે સ્વામીએ વાત કરી. હવે ઉપમા તો શક્ય નથી એટલે સ્વામી બીજી રીતે સમજાવે છે. જેમ પન્નગારી પંખીઓમાં સરસ, શૈલમાં સરસ સુમેર, તેમ ભક્તિ સરસ સર્વ સાધને, એમાં નથી કહું કાંઈ ફેર. પંખીમાં પન્નગારી એટલે ગરુડજી શ્રેષ્ઠ છે, શૈલ એટલે પર્વતોમાં સુમેરુ પર્વત જેમ અતિ શ્રેષ્ઠ છે, એવી રીતે ભક્તિ બધા સાધનમાં શ્રેષ્ઠ છે. જેમ તેજોમય તનમાં સરસ સૂર્ય, શીતળ તનમાં સરસ શશિ, તેમ ભક્તિ સરસ સર્વે રીતે, આપું ઉપમા એને કશી.
તેજસ્વી પદાર્થોમાં સૂર્ય શ્રેષ્ઠ છે, શીતળ પદાર્થોમાં ચંદ્ર શ્રેષ્ઠ છે, એમ તમામ સાધનમાં ભક્તિ શ્રેષ્ઠ છે. ભક્તિ એવું સાધન છે, તેજસ્વી સાધન પણ છે, શીતળ સાધન પણ છે. સૂર્ય કરતાં વધારે તેજસ્વી છે, ચંદ્ર કરતાં વધારે શીતળતા શાંતિ આપનારું તત્વ છે. જેમ પાત્રમાં અક્ષય પાત્ર સરસ, નાણામાં સરસ સુવર્ણ મોર, તેમ ભક્તિ સરસ છે ભવમાં, એમ લખ્યું છે ઠોર મઠોર. પાત્ર એટલે વાસણ માત્રમાં અક્ષય પાત્ર શ્રેષ્ઠ છે. જેટલા નાણાં પદાર્થ એટલે ધન કહેવાય છે, જે જુદા જુદા પ્રકારના ધન, એ તમામ ધનમાં સુવર્ણ સોનામહોર શ્રેષ્ઠ છે. એવી રીતે આ ભક્તિ નામનું તત્વ એ તમામ સાધનમાં શ્રેષ્ઠ છે. જેમ પંચભૂતમાં શૂન્ય સરસ, સર્વે અમરમાં અમરેશ, તેમ ભક્તિ સરસ ભગવાનની, એમાં નથી ફેર લવલેશ. પંચભૂતમાં શૂન્ય એટલે આકાશ શ્રેષ્ઠ છે, અમર એટલે દેવોમાં અમરેશ એટલે ઇન્દ્ર શ્રેષ્ઠ છે. એવી રીતે ભક્તિ એ તમામ સાધનમાં શ્રેષ્ઠ છે. ઉપમા જુઓ દાદા કેવી આપી બધી. જેમ કૂંપે સરસ રસ કૂંપકા, ભૂપે સરસ પ્રિય વ્રત, રૂપે સરસ કામદેવ કહીએ, તેમ ભક્તિથી નૂન્ય બીજા કૃત્ય. રાજા માત્રમાં પ્રિયવ્રત રાજા અતિ શ્રેષ્ઠ છે. જેટલા રૂપવાન પદાર્થો છે એમાં કામદેવ અતિ શ્રેષ્ઠ છે, એમ ભક્તિ તમામ સાધનોમાં શ્રેષ્ઠ છે. કર્તવ્ય કરીને કંઈક પામે, તેવામે કોઈ કાળે કરી, ભક્તિએ ગતિ નિર્ભય અતિ, એમ શ્રીમુખે કહે છે હરી. કર્તવ્ય કરીને કંઈક પામે, બીજા સાધન કેવા છે, થોડા સાધન કરે થોડું મળે, વધારે સાધન કરે તો દાદા વધારે મળે, મળે એ પછી એને સાચવવું પડે, સાચવા પછી પાછું લૂંટાઈ પણ જાય, પાછું પૂરું પણ થઈ જાય, પાછું ખૂટી પણ જાય. કર્તવ્ય કરીને કંઈક પામે, તે વામે કોઈ કાળે કરી, બીજા કર્મ કરીને બીજા ધર્મનું અનુસંધાન કરીને જીવ કંઈક તો પામે છે, થોડું ઘણું તો મળે છે, એ મળ્યા પછી પણ ઉપાધિ તો એવી નેવી રહી છે, એ ટળી જાય છે, એ ખૂટી જાય છે, એ પૂરું થઈ જાય છે. પરંતુ ભક્તિએ ગતિ નિર્ભય અતિ, આ ભક્તિ નિર્ભય છે, વિઘ્ન વિનાની છે, આની ગતિ અતિ છે, આનું ફળ અત્યંત મહાન છે. થોડી ભક્તિ પણ એટલું મહાન ફળ આપે છે જે ક્યારેય પણ વિનાશ નથી થતું. નમે ભક્ત પ્રણશ્યતિ. ગીતાજીને પૂછો, રામચરિત માનસને તમે પૂછો, વચનામૃતને તમે પૂછો, અરે વેદને તમે પૂછો, ઉપનિષદને તમે પૂછો, બધા શાસ્ત્રનો એક જ મત છે, ભગવાનમાં કરેલો પ્રેમ એના જેવું બીજું કોઈ શ્રેષ્ઠ સાધન નથી. હિન્દુ ધર્મની બધી સાધનાઓ, અભિષેક હોય, અન્નકોટ હોય, જલજીલણીનો સમયો હોય, દિવાળીનો સમયો હોય, જન્માષ્ટમીનો સમયો હોય, હરિજયંતીનો સમયો હોય, તુલસી વિવાહનું વ્રત હોય, આ તમામ સાધનાઓ કે પછી સેવાની રીતિ હોય, પૂજાની રીતિ હોય, સંધ્યા વંદનની રીતિ હોય, ધૂન ભજનની રીતિ હોય, ધ્યાન પૂજનની રીતિ હોય, આ બધી રીતિની પાછળ કેવળ ને કેવળ એ એ સાધન દ્વારા ભગવાનમાં હેત થાય એ જ મહત્વનું છે. તમે ઘરમાં ભગવાન માટે જે કંઈ કરતા હો એના દ્વારા ભગવાનમાં હેત થાય છે કે નથી થતું એ તપાસ કરવો જોઈએ. ત્યાર પછી તમારા 5, 10, 15 સાધન હોય એમાં કયા સાધન દ્વારા તમને ભગવાનની મૂર્તિમાં વધારે હેત થાય એનો પણ તપાસ કરવો જોઈએ. અને ત્યાર પછી જે સાધનથી તમને ભગવાનમાં વધારે હેત થતું હોય એ સાધન જો તમે વધારે કરશો તો ભગવાનની મૂર્તિથી દિવસે દિવસે તમે વધારે નજીક આવશો એવું પણ અનુભવમાં આવશે.
આજે એવા કંઈક ભક્તો છે જેના ઘરમાં મહારાજ પ્રગટ છે, જેના અનુભવમાં મહારાજ પ્રગટ છે, જેની મહારાજ કેવી પ્રગટ રક્ષાઓ કરે છે, કેવી પ્રગટ દેશમાં ને વિદેશમાં વારંવાર ફરવાનું થાય છે એટલે એવા અનેક દાખલા હરિભક્તોના સાંભળીએ છીએ. સ્વામી, મહારાજે અમારી આવી રક્ષા કરી. સ્વામી, અમે ચાર મિત્રો હતા, એમાં સૌથી ઓછામાં ઓછું મારું મગજ ચાલતું હતું. મારા બધા મિત્રો મારા કરતાં આગળ હતા, એ લોકોને નોકરી પણ વહેલી મળી ગઈ. મને જીવનમાં રોજ નિરાશા આવતી. મારી પાસે એક જ બળ હતું, બસ હું ગુરુજી પાસે નિખાલસ થઈને રડતો, મહારાજને પ્રાર્થના કરતો, સ્વામી શું થયું મને ખબર નથી, આજે મારું પ્રારબ્ધ ઠાકોરજી આમ હતું, અવળું હતું, એ સવળું કરી દીધું. મારા બધા મિત્રો મારા કરતાં ક્યાંય પાછળ રહી ગયા, હું ક્યાંય આગળ નીકળી ગયો. ભગવાનને પ્રાર્થના કરતો અને સદગુરુનો સમાગમ કરતો. જોયું, ભક્તિ એક એવું સાધન છે, સ્વામી કહે છે, થોડું કરે એનું ફળ અતિ છે. એ અતિ ફળ પણ પાછું નાશ ન થાય એવું છે, નિર્ભય છે. ભક્તિ એ ગતિ નિર્ભય અતિ, એમ શ્રીમુખે કહે છે હરિ. આવું મહારાજે પોતે પણ કહ્યું છે. એમ ભક્તિ ભગવાનની વર્ણવે સહુથે સરસ, નિષ્કુળાનંદ કે તે વિના બીજા નિશ્ચય દેખાડ્યા નરસ. એમ ભક્તિ ભગવાનની વર્ણવે સહુથે સરસ, નિષ્કુળાનંદ કે તે વિના બીજા નિશ્ચય દેખાડ્યા નરસ. નિષ્કુળાનંદ સ્વામી કહે છે આવી રીતે મને પહેલાં તો એમ થયું, ભક્તિને ઉપમા શેની આપું, ભક્તિ તો અનુપમ છે, ભક્તિ તો અતુલ્ય છે, એની તુલના એની ઉપમા કોઈ સાધનથી ન થઈ શકે. સ્વામીએ વાત બદલી નાખી. તો જેમ ઝાડ માત્રમાં ચંદનનું ઝાડ શ્રેષ્ઠ છે, પથ્થર માત્રમાં પારસમણી શ્રેષ્ઠ છે, પર્વત માત્રમાં સુમેરુ પર્વત જેમ મહાન છે, પંખી માત્રમાં પંખીરાજ ગરુડ જેમ મહાન છે, એમ સાધન માત્રમાં આ ભક્તિ એ શ્રેષ્ઠ છે. ભક્તિ સમાન બીજું કોઈ સાધન નથી. માટે ભક્તો, બસ આપણે આ કથા સાંભળીએ છીએ એમાં જો ભગવાનનો પ્રેમ ભળે તો એ ભક્તિ બની જાય. આ કથા કરીએ છીએ એમાં ભગવાનનો પ્રેમ ભળી જાય તો એ ભક્તિ બની જાય. માટે આપણા તમામ સાધન એ શરીર છે, એનો આત્મા ભગવાનનો પ્રેમ છે. મહાત્મ્ય જ્ઞાને સહિત અત્યંત પ્રેમે કરીને કોઈ પણ સાધન કરવામાં આવે, એ સાધન ભલે નાનું હોય, એનું ફળ અતિ મહાન અને અવિનાશી મળે છે. યાદ રાખજો, સ્વામીની વાતનો સાર એટલો જ છે. ભક્તિ મય કોઈ સાધન એ નાનું છે, છતાં એનું ફળ અતિ મોટું છે અને અવિનાશી છે. બીજા બધા સાધન ઝાઝા છે, છતાં એનું ફળ થોડું છે અને વિનાશી છે. સમજાણું દાદા? આજની આખી કથાનો સાર જેમ પાઘડીનો વળ છેડે, ભક્તિ થોડી છે છતાં એનું ફળ અતિ છે અને અવિનાશી છે. બીજા બધા સાધન અતિ છે તેમ છતાં એનું ફળ થોડું છે અને વિનાશી છે. માટે ભગવાનમાં અત્યંત પ્રેમ કરીએ. આવી રીતે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી વિરચિત ભક્તિનિધિ ગ્રંથમાં સાતમા કડવાની કથા પૂરી થઈ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરિકૃષ્ણ મહારાજની જય.